આપણા શબ્દો ઓછા પડે. એટલે આપણે હવે આ સેશન અંત લાવીએ અને રેગ્યુલેશન નક્કી કરો કે આગળના કાર્યક્રમ ચાલુ છે. એટલે પ્રતિનિધિ રૂપ 5 કે 7 જણા આવ્યા છે, પણ સમગ્રનો પડઘો પાડ્યો છે એ બદલ આભાર. સમારંભના પ્રમુખ અને આપણા સૌના લોકલાલિલા મુરબ્બી વડીલ શ્રી પીસી વૈદ્ય સાહેબને નમ્ર વિનંતી કરું કે એમનું ઉદ્બોધન આજના પ્રસંગને આપી અને આપણને પ્રેરણાદાયક પ્રવચન આપે. તમને ખ્યાલ નહીં હોય પણ મેટ્રિક ની ટર્મિનલ સુધી હું ભાવનગરમાં ભણ્યો છું અને ત્યાં ભાવનગરની આગળ હાઈકોર્ટમાં રાવ સાહેબ બીએ થયા પછી ભાષણ કરવા આવ્યા હતા એ પહેલો મારો રાવ સાહેબ સાથે યોગ. એ વખતે ખબર નહીં કે ઓળખાણ નથી તો ઘણું આગળ નીકળવાનું, પણ એક વાત નક્કી છે, તમારે આદર્શ શિક્ષકની ભાવનાને જાગૃત કરવી હોય તો રામ સાહેબને નમસ્કાર કરવા જોઈએ. આજે પણ શિક્ષક તો હું હતો પણ દાદાગીરી ઘણી કરી છે. શિક્ષક પછી સરકારમાં 10 વર્ષ કાર્યા છે અને ત્યાં દાદાગીરી ન કરો તો ટકો નહીં એ તમને ખાતરી છે. એટલે હું બધું શીખ્યો છું. રાવ સાહેબનું એ બધું શીખવું બાકી છે. મેળા શિક્ષક છે અને આજે એની સાથે વાત કરો કે મેં 1937માં એની સાથે વાત કરી એમાં કાંઈ ફેર પડતો નથી. મને ઘણો આનંદ છે કે રાવ સાહેબના માનપત્રમાં મને બોલાવ્યો છે. ઈશ્વરને પ્રાર્થના કરું છું મને 90 વર્ષ થયા, મારી પણ શતાબ્દી તમ બધા હું જુઓ અને ઉજવણી પણ અવસાન નીકળું. અરવિંદભાઈ બંને
थोड़ा थोड़ा समय अंतरे जीते वक्ता कई बोलता हो तो एनो टूंका लखी अने महत्वना मुद्दाओ साहेब ने कागर में लखी लाखता जाए कि अत्यारे सभा में शू थे एनु साहेब ने बड़ी माहिती मळे अने साहेब ए विषय पोतानो प्रतिभाव व्यक्त करवामां आपना बधानी लागणी ए आपने रजू करी छे ए पण उल्लेख करी शके ए माटे आपने बधाना मन में तो शू छे ए आपने कह्युं साहेब आपना मन में शू छे आप शू अनुभवो छो आपनी अनुभूति केवी छे अमने रजू करो अने अमने पावन करो आपना शब्दथी मुरब्बी आपना सबना लोक लागीदा राव साहेब ने विनती करू कि साहेब अमने आशीर्वाद थी वर्षावी दो नवराई दो पावन करो मुरब्बी राव साहेब मारे पाटे एक अत्यंत आनंद और दिवस है मारे आखिरी जिंदगी के बाद आज और दिवस और कोई पर जैसे भूली शक्ति नहीं थी दो वर्ष पहुंचे पची लोगों अभिनंदन बाटे आवो प्रसंग घोटता है ये मैंने ख्याल होतो परंतु थोड़ा दिवस पहला डॉक्टर अरुण भाई पीके व्यास अने वशा प्रसे आ ट्रेनिंग करने बंद आयो हे आ समाज मानस उपर उजवी जोड़िए अने त्यांती आना माटे जे काय व्यवस्था करवानी छे ते व्यवस्था शुरू करी दीधी મને લાગે છે ઘણી મહેનત કરી હશે આખી વ્યવસ્થા બહુ સુંદર રીતે એમને કરી છે આ જો દિવસ આ રીતે ઉજવવા માટે એનો પ્રયત્ન અત્યંત વખાણ કરવા જેવું છે મારા માટે મારી પાસે જે કાંઈ મારા મિત્રો મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને બીજા મારા પ્રશિક્ષકો જે વાત કરી જે એમના પ્રયત્નો ઉચ્ચાર કરી એ બધાના માટે આભાર પાડવા માટે મારી પાસે શબ્દ નથી મારી પાસે શબ્દ નથી કે મારી ભાષાની ઝપડાની તો એક જ કારણ નથી પણ એનું મુખ્ય કારણ મારા દિલમાં જે કાંઈ મારી પ્રતિભાવો ઉચ્ચાર કરવા માટે શબ્દો જોઈએ તે શબ્દો સૂચતો નથી ત્યારે કઈ રીતે તમારો આભાર માનો એ આશા છોડી દેવો જોઈએ અને ઘણા લોકો ઘણા મિત્રો અહીંયા આવીને મારી પ્રશંસા કરી એ તમે જાણો છો એ તમે મને પૂછ્યો કારણ તમારા પાસે ઘણા ચાલે છે મારી ઉંમરને કારણે મને સાંભળવામાં તકલીફ છે સાંભળી શક્યો નથી છતાં પરોક્ષ રીતે મને મારું વખાણ કયા શબ્દોમાં કર્યા છે એ જાણું છું સાંભળી કે નહીં પણ બીજી પરોક્ષ રીતે જાઉં ત્યારે દરેકનું નામ લઈ